નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 એસએસમાં ચેપ્ટર 11 ચાલે છે એમાં ગયા લેક્ચરમાં આબોહવા અને માનવ જીવન પર અસર કેવી રીતના થાય છે તે જોયું, કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ એનો ટોપિક જોયો. હવે પછીનો ટોપિક વિદ્યાર્થી મિત્રો, જંગલોના પ્રકાર અને જંગલોના પ્રકાર જોઈએ. તો જંગલોના પ્રકાર કેટલા છે તે ખાસ જોઈએ તો એમાં પહેલો ઉષ્ણકટિબંધ બારેમાસ લીલા જંગલ. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયાથી જંગલોના પ્રકારમાં મુદ્દાસર પ્રશ્ન આવે કે જંગલોના પ્રકારો સમજાવો તો એના વિશે તમારી ટૂંકમાં માહિતી આપવી પડે તો ખાસ ટોપિક જોવા કે ઉષ્ણકટિબંધ અને બારેમાસ લીલા જંગલો કોને કહેવાય. તો આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો પણ કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધના જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે કે આ જંગલોને ઉષ્ણકટિબંધીય એમ તે વરસાદીય જંગલો પણ કહેવાય છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. એમ તે આ જંગલોને કયા નામે ઉષ્ણકટિબંધીય એટલે કે વધારે વરસાદવાળા જંગલો કહેવામાં આવે છે. હવે અહીંયા એમ તે આ જંગલો ક્યાં આવેલા છે, આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. તે આવા ઘટાદાર જંગલો વિષુવવૃત્તના વિસ્તાર ઉપર અને ઉષ્ણકટિબંધ એટલે કે જે ગરમ કહેવામાં આવે, વિષુવવૃત્તનો પટ્ટો વિષુવવૃત્તથી કર્કવૃત્તનો, તો આના પર એમ તે ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ બારે માસ વરસાદને કારણે ભેજવાળી હોય છે. એમ તે આવો જે ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધના વિસ્તાર કેવો હોય છે, આબોહવા ગરમ હોય છે, પરંતુ આખું વરસ શું હોય છે, વધારે વરસાદ, અને વરસાદના કારણે તે આબોહવા કેવી રહેલી હોય છે, ભેજવાળી રહેલી હોય છે. આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એકસાથે ન ખરતા હોય તે બારે માસ લીલા રહેતા હોય તેને બારે માસ લીલા જંગલો પણ કહેવાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મોસ્ટ આઈએમપી તમારો પ્રશ્ન કે કયા જંગલોને બારે માસ લીલા જંગલો પણ કહેવામાં આવે છે, તો ઉષ્ણકટિબંધના. અને કેમ કહેવામાં આવે છે, તો ઉષ્ણકટિબંધના જે જંગલો છે એ જંગલોના પાંદડા, કારણ કે આમે પાનખર ઋતુ આવે તો શું થતું હોય છે, પાંદડાઓ ખરી પડતા હોય છે, પરંતુ અહીંયા ઉષ્ણકટિબંધના જે જંગલો છે એ જંગલોમાં એમ તે જે વનસ્પતિ છે એ વનસ્પતિના પાંદડા એકી સાથે નથી ખરતા. પાંદડા ખરતા જાય તો એમના એમ પાંદડા શું થતા હોય, અમુક પાંદડા ખરે અને અમુક પાંદડા નવા આવે, અમુક ખરે અને અમુક નવા આવે, તો આના કારણે એ જંગલો કેવા રહેતા હોય છે, લીલા ને લીલા રહેતા હોય છે, તો આના કારણે તેને બારે માસ લીલા જંગલો પણ કહે છે. આ જંગલોમાં રોજવુડ, અબનુસ, મોહકની વનસ્પતિ જોવા મળે છે. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહોમાં પણ આ પ્રકારના જંગલો જોવા મળે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ઉષ્ણકટિબંધમાં એમ તે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહેવામાં આવે, ત્યાં એમ તે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધના ઘટાદાર જંગલો જોવા મળે છે. અહીંયા આવા પ્રદેશોમાં હવા કેવી હોય, ગરમ અને આખું વર્ષ બારે માસ વરસાદ આવતો હોવાથી શું હોય છે, ઉષ્ણકટિબંધ એમ તે ભેજવાળા હોય છે. ત્યાં વનસ્પતિ બારે માસ એકસાથે ખરતી નથી હોતી, આના કારણે તેને બારે માસ લીલા જંગલો પણ કહેવાય છે. આ જંગલોમાં રોજવુડ, અબનુજ અને મોહની જેવી વનસ્પતિ અને ભારતમાં આંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહો પર આ જંગલો જોવા મળતા હોય છે. હવે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ખાસ વિદ્યાર્થી મિત્રો, ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલો અને ખરાઉ એટલે પાંદડા જે ખરી પડે તે, તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને પાનખર જંગલો પણ કહેવામાં આવે છે. પહેલાંને કેવા જંગલો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કહેવાય છે, જ્યારે ખરાઉ જંગલોને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો પણ કહેવામાં આવે છે. પાનખર એટલે કે ખરી પડવું, તો પાનખર જંગલો કહેવામાં આવે છે. આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી, પહેલામાં આબોહવા તો ગરમ છે ઉષ્ણકટિબંધમાં, પરંતુ ત્યાં વરસાદનું પ્રમાણ વધારે છે અને અહીંયા વરસાદનું પ્રમાણ ઓછું છે કે વરસાદની માત્રા ઓછી છે. ઉનાળાની ઋતુમાં 6-8 અઠવાડિયામાં દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે. એટલે જ્યારે ઉનાળાની ઋતુ શરૂ થાય
એટલે 6 થી 8 અઠવાડિયા આવે એટલામાં તો વનસ્પતિના જે પાંદડા છે એ પાંદડા ખરી પડે છે, તેથી તેને પાનખર કે ખરાઉ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલોમાં કથન અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે સાગ, સાલ, લીમડો અને સીસમ વગેરે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે, પહેલાં સમજાવી દઉં આટલું ટોપિક, કે અહીંયા ઉષ્ણકટિબંધના જંગલો બીજા કયા નામે ઓળખાય છે, ખરાવ જંગલો એટલે કે પાનખર જંગલો તરીકે પણ ઓળખાય છે. આ પ્રદેશોમાં એમ તે આબોહવા ગરમ હોય છે અને વરસાદની માત્રા ઓછી હોય છે. ઉનાળાની ઋતુમાં એમ તે 6 થી 8 અઠવાડિયામાં શું થતું હોય છે, પાંદડા વનસ્પતિના પાંદડા બધા ખરી પડે છે, તેથી તેને પાનખર કે ખરાવ જંગલો કે તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલોમાં લાકડું કેવું હોય છે, કઠણ હોય છે. તો લાકડું કઠણ હોય છે તો એમાં કઈ કઈ વનસ્પતિઓ થાય છે, તો શાક, સાલ, લીમડો અને સીસમ. તો આ ઉપરથી કહી શકાય કે શાક, સાલ, લીમડો અને સીસમનું લાકડું કેવું હોય છે, કઠણ હોય છે. આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ અને ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટાભાગમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, કે ઉષ્ણકટિબંધના ખરાબ જંગલો કઈ કઈ જગ્યાએ છે, તો ભારતના ઉચ્ચ પ્રદેશોમાં, ડુંગરાળ પ્રદેશોમાં, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના ભાગોમાં એમ તે આવી વનસ્પતિ જોવા મળતી હોય છે. કેવી કે ખરાવ જંગલોની. આ જંગલોમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા અને માંકડા વગેરે પ્રાણીઓ પણ જોવા મળતા હોય છે. આ પ્રદેશોમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉષ્ણકટિબંધના જે લીલા જંગલો છે એમાં કોઈ પણ પ્રાણીઓ કે પક્ષીઓ જોવા મળતા નથી, પરંતુ જે ખરાવ જંગલો છે એ ખરાવ જંગલોમાં એમ તે સિંહ, હાથી, સોનેરી વાંદરા અને માંકડા પણ જોવા મળતા હોય છે, અને મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર અને મેના જેવા પક્ષીઓ પણ જોવા મળતા હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોવાનું છે જંગલોના પ્રકાર કયા કયા છે, કઈ વનસ્પતિ થતી હોય છે અને એમાં કયા પ્રાણીઓ જોવા મળતા હોય છે. હવે નંબર 3, સમશીતોષ્ણ. સમશીતોષ્ણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે શું સમજવાનું, ઉષ્ણ આવે તો ગરમ અને સમશીતોષ્ણ આવે કે સમપ્રમાણ. તમારે શબ્દ ઉપર વિદ્યાર્થી મિત્રો વધારે ભાર મૂકવાનો, જેથી કરી અને તમને જલ્દી ખ્યાલ આવે. તો સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલો, તો આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે. એટલે કે સમ તાપમાન કેવું હોય, બરાબર સરખું, અને વરસાદ પણ કેવો પડતો હોય, વધારે પડતો હોય છે. તો આ પ્રદેશોમાં બારે માસ લીલા જંગલો જોવા મળે છે, એમ તે તાપમાન સરખું હોય અને વધારે વરસાદ પડે, આના કારણે ત્યાં કેવા જંગલો હોય છે, બારે માસ લીલા જંગલો જોવા મળતા હોય છે. આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશોમાં આ પ્રકારના જંગલો જોવા મળતા હોય છે. તો અહીંયા એમ તે આ જંગલો સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલો ક્યાં જોવા મળતા હોય છે, દક્ષિણ પૂર્વના અમેરિકા ભાગમાં, દક્ષિણ ચીનમાં અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલના ભાગમાં એમ તે સમશીતોષ્ણ કટિબંધના જંગલો જોવા મળતા હોય છે. તેમજ ભારતમાં ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશોમાં પણ સમશીતોષ્ણ કટિબંધના જંગલો જોવા મળતા હોય છે. આ જંગલોમાં કઈ કઈ વનસ્પતિ થતી હોય છે, તો આ જંગલોમાં વાંસ, ચીર અને નીલગીરી જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળતી હોય છે. આ જંગલોમાં પ્રાણીઓમાં હાથી, એકશીંગો, ગેડો વગેરે પ્રાણીઓ પણ જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને કઈ કઈ વનસ્પતિ થતી હોય છે અને કયા પ્રાણીઓ થતા હોય છે એ તમારે ખાસ યાદ રાખવાનું, અને એની સાથે સાથે ત્યાં વાતાવરણ કેવું હોય છે તે ખ્યાલ રાખવાનો, કે જેથી કરી અને તમને ખ્યાલ આવી જાય કે આ કયા પ્રકારનો જંગલો છે. તો સમશીતોષ્ણમાં એમ તે તાપમાન સરખું, વરસાદ વધારે, આના કારણે બારે માસ લીલા જંગલો, અને લીલા જંગલોને કારણે કયા કયા દેશોમાં થાય છે, તેમાં કઈ કઈ વનસ્પતિ થાય છે તે, અને તેમાં કયા કયા પ્રાણીઓ છે તે જોયું. હવે સમશીતોષ્ણ ખરાવ જંગલો,
લીલા જંગ બારે માસ લીલા રીતે ત્યાં બારે માસ લીલા જંગલો. હવે ખરાબ જંગલો, તો ખરાબ જંગલોમાં એમ જે પાંદડા ખરી પડતા હોય તે, તો આ જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળતા હોય છે. એમ જે સમશીતોષ્ણના ખરાબ જંગલો ક્યાં જોવા મળતા હોય છે, તો કર્કવૃતની ઉત્તર ભાગમાં. કર્કવૃતનો જે ભાગ હોય, તો કર્કવૃતનો જે ઉપરનો ભાગ આવે ત્યાં ખરાબ જંગલો જોવા મળતા હોય છે. જ્યારે મકરવૃતની જે મકરવૃત જે છે, તો મકરવૃતની જે દક્ષિણનો ભાગ આવે ત્યાં પણ એમ તે સમશીતોષ્ણના ખરાબ જંગલો જોવા મળતા હોય છે. આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા ભાગમાં ખરાબ સમશીતોષ્ણ કટિબંધના ખરાબ જંગલો જોવા મળતા હોય છે. ચીનમાં સમશીતોષ્ણ ખરાબ જંગલો જોવા મળતા હોય છે. ન્યુઝીલેન્ડમાં ખરાબ જંગલો જોવા મળતા હોય છે. ચીલી અને પશ્ચિમ યુરોપમાં પણ સમશીતોષ્ણના ખરાબ જંગલો જોવા મળતા હોય છે. તેમજ ઉત્તર ભારતમાં પણ સમશીતોષ્ણના ખરાબ જંગલો જોવા મળતા હોય છે. આ જંગલોમાં ઓક, મેપલ જેવી મુખ્ય વનસ્પતિ જોવા મળે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, અમુક વનસ્પતિના નામ આપણે સાંભળ્યા પણ ન હોય તેવા નામ હોય, એ ખાસ ધ્યાન રાખવાના કે આ જંગલમાં ઓક અને મેપલ જેવી મુખ્ય વનસ્પતિ જોવા મળતી હોય છે. આ જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ જોવા મળતા હોય છે. તે આ જંગલોમાં હરણ, શિયાળ અને વરુ જેવા એમ તે જંગલ જેવા જંગલી પ્રાણીઓ પણ એમ તે સમશીતોષ્ણ ખરાબ જંગલોમાં જોવા મળતા હોય છે. હવે ભૂમધ્ય સાગરના જંગલ, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક તો તમને ખબર પડી જાય કે ઉષ્ણકટિબંધના બારે માસ લીલા જંગલો કયા હોય, તો એમાં તમને ખ્યાલ આવી જાય કે ગરમ પ્રદેશના બારે માસ લીલા જંગલો, ખરાબ જંગલો આવે તો ગરમ પ્રદેશના ખરાવ એટલે કે પાંખર જંગલો, એ જ રીતે સમશીતોષ્ણના લીલા જંગલો એટલે કે બારે માસ જે લીલા હોય તે સમશીતોષ્ણના ખરાવ જંગલો કે જેમાં પાંખર ઋતુ જે આવતી હોય તે. પરંતુ ભૂમધ્ય સાગરના જંગલો કોને કહેવામાં વિદ્યાર્થી મિત્રો આવે, તો આમાં જે સમુદ્રની જે કિનારાનો પ્રદેશો હોય, કિનારાનો જે પ્રદેશ હોય અને ત્યાં જે જંગલો હોય, તો તેવા જંગલોને કેવા જંગલો કહેવામાં આવે છે, ભૂમધ્ય સાગરના જંગલો. ખાસ ફરીથી વિદ્યાર્થી મિત્રો કે આપણો સાગર એટલે કે સમુદ્ર, તો સમુદ્રના કિનારામાં જે જંગલોનો વિકાસ થયેલો હોય તે જંગલોને ભૂમધ્ય સાગરના જંગલો કહેવામાં આવે છે. તો જુઓ, આ જંગલો ભૂમધ્ય સાગરના નજીકના પ્રદેશોમાં જોવા મળે છે, એટલે કે સમુદ્રના કિનારાના નજીકના પ્રદેશોમાં તે આ જંગલો જોવા મળે છે, જે મોટાભાગના યુરોપ, આફ્રિકા, એશિયા ખંડમાં જોવા મળે છે. તો ભૂમધ્ય પ્રકારના જંગલો કયા કયા દેશોમાં જોવા મળે છે, તો યુરોપ ખંડમાં, આફ્રિકા ખંડમાં અને એશિયા ખંડમાં એમ તે ભૂમધ્ય સાગરના જંગલો જોવા મળતા હોય છે. આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ અને શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. એમ તે આવા જે ભૂમધ્ય સાગરના જંગલો જે છે એમાં ઉનાળામાં કેવી આબોહવા હોય છે, ગરમ અને શુષ્ક, જ્યારે શિયાળામાં કેવી હોય છે, ઠંડી અને ભેજ. કેમ વિદ્યાર્થી મિત્રો, કે ઉનાળામાં ગરમી હોય તો ગરમીના કારણે એની આબોહવા કેવી હોય, ગરમ અને સૂકી હોય, જ્યારે શિયાળામાં ઠંડી હોય તો ઠંડી કારણે ઠંડક અને એના કારણે ભેજવાળી પર હોય. કેમ ભેજવાળી, કારણ કે ચોમાસું આગળ થઈને નીકળ્યું હોય, આના કારણે શિયાળામાં વાતાવરણ ઠંડુ હોય અને આબોહવા કેવી હોય, ભેજવાળી હોય છે. હવે આ પ્રદેશોમાં કઈ કઈ વનસ્પતિ થતી હોય છે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રદેશોમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ, એમાં સંતરા, અંજીર, ઓલિવ એટલે કે જૈતુન, દ્રાક્ષ વગેરે જેવી વનસ્પતિઓ જોવા મળે છે. એમ તે આ કેમ ખટાશવાળી, કારણ કે એ પ્રદેશો સાગરના આજુબાજુના પ્રદેશોમાં થતી હોવાથી અહીંયા કેવી વનસ્પતિ થતી હોય છે, ખટાશવાળી. અને ખટાશવાળીમાં વધારે પડતા એમ તે સંતરા જોવા મળતા હોય છે, અંજીર જોવા મળતી હોય છે, ઓલિવ એટલે કે જૈતુન જોવા મળતું હોય છે અને દ્રાક્ષ. આ વનસ્પતિ ક્યારે કે ભૂમધ્ય સાગરના જંગલોમાં જોવા મળતી હોય છે. હવે શંકુદ્રુમ જંગલો એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ સમજવાનું કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય અને ઠંડીના પ્રમાણને કારણે વનસ્પતિનો વધારે વિકાસ ન થતો હોય અને એના કારણે કેવી કહેવામાં આવે છે, શંકુદ્રુમ એટલે કે નીચી નીચી વનસ્પતિ તમારી જ્યાં હોય તે. તો જુઓ,
શીત આબોહવા ધરાવતા પ્રદેશો, શીત એટલે ઠંડો, ઠંડો આબોહવા ધરાવતા જે પ્રદેશો છે એ કે આશરે 50 ઉત્તરથી 70 ઉત્તર અક્ષાંશના પ્રદેશો તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલો જોવા મળે છે. કેમ કે ઠંડા આબોહવામાં વાતાવરણ 50 એમ તે ઠંડા આબોહવામાં ધરાવતા જે પ્રદેશો છે એમાં 50 ઉત્તરથી 70 ઉત્તર અક્ષાંશ, એમ તે 50 અક્ષાંશ ઉત્તરથી 70 ઉત્તર અક્ષાંશનો જે વચ્ચેના પ્રદેશો છે તે અને ઊંચા પર્વતીય, ઊંચા પર્વતીય એટલે કે જેમ ઊંચે જઈએ તેમ ઠંડકનું વાતાવરણ કેવું હોય વધારે હોય, તો આના કારણે ઊંચા પર્વતીય પ્રદેશોમાં એમ તે આ શંકુદ્રુમ જંગલો જોવા મળતા હોય છે. આ જંગલોની વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે. એમ તે આ જે જંગલો જે છે એ જંગલોની વનસ્પતિનો આકાર કેવો, શંકુ. શંકુ એટલે તમારી રીતે મેથ્સમાં આવતું હોય છે વિદ્યાર્થી મિત્રો કે નીચેથી સામાન્ય પહોળું અને ઉપર જતા ભાગ કેવો થઈ જતો હોય, સાંકળો થઈ જતો હોય, તો આના કારણે એને કેવી વનસ્પતિ કહેવામાં આવે છે, શંકુ આકારની વનસ્પતિ. હવે આ જંગલોમાં ચીર, દેવદાર, ફળ વગેરે મુખ્ય વનસ્પતિઓ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે શંકુદ્રુમમાં કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે, તો ચીરની, દેવદારની અને કર જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે. આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો એમ તે આ જે શંકુ આકારનું શંકુદ્રુમ જંગલો છે એની વનસ્પતિ જે છે એનું લાકડું કેવું હોય છે, નરમ અને પોચું હોય છે. તે કાગળ દિવાસી કે પેકિંગ માટે વધારે વપરાય છે. એમ તે જે શંકુદ્રુમ જંગલોની વનસ્પતિનું લાકડું છે એ લાકડું કાગળ બનાવવા માટે, દિવાસી બનાવવા માટે અને પેકિંગ એટલે જે ખોખા આવે છે તે, તો પેકિંગ માટે વધારે ઉપયોગી થતા હોય છે. આ પ્રદેશોમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે પ્રાણીઓ જોવા મળતા હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એમ તે ફરીથી તમને કહી દેવામાં આવે કે શીત આબોહવા ધરાવતા પ્રદેશો એમાં કયા, કે 50 ઉત્તર અક્ષાંશથી 70 ઉત્તર અક્ષાંશના પ્રદેશો જે છે તે અને પર્વતીય પ્રદેશો જે છે ત્યાં શંકુદ્રુમ જંગલો જોવા મળતા હોય છે. આ જંગલોની વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે. આ વનસ્પતિમાં ચીર, દેવદાર અને ફળ જેવી વનસ્પતિ મુખ્ય જોવા મળતી હોય છે. આ વનસ્પતિનું લાકડું કેવું હોય છે, નરમ અને પોચું હોય છે. હવે આ નરમ અને પોચું લાકડું કાગળ, દિવાસી કે પેકિંગ માટે ઉપયોગી થતું હોય છે. હવે અહીંયા આ પ્રદેશોમાં વાંદરા, ધ્રુવીય રીંછ અને કસ્તુરી મૃગ યાક જેવા શું થતા હોય છે, તેવા પ્રાણીઓ જોવા મળતા હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જંગલોનો પ્રકાર પૂરો થાય છે. હવે ઘાસના મેદાનો, કારણ કે આપણે 3 ટોપિક વિદ્યાર્થી મિત્રો જોવાના છે, જંગલ, ઘાસના મેદાન અને કાંટાની વનસ્પતિ. તો આપણે જંગલોનો ટોપિક પૂરો થયો, હવે ઘાસના મેદાનોનો ટોપિક. તો ઘાસના મેદાનોમાં ઉષ્ણકટિબંધના ઘાસના મેદાનો, ઘાસના મેદાનોમાં બે પ્રકાર છે, ઉષ્ણકટિબંધના ઘાસના મેદાનો અને સમશીતોષ્ણ ઘાસના મેદાનો. એમાં ઉષ્ણકટિબંધના ઘાસના મેદાનો જોઈએ તો આ પ્રદેશની આબોહવા કેવી, ઉષ્ણ એટલે મેં તમને કહ્યું છે ગરમ, તો આ પ્રદેશની આબોહવા ગરમ છે. અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે. એમ તે ઉષ્ણકટિબંધના જે ઘાસના મેદાનો છે તેની આબોહવા ગરમ છે. વરસાદ કેવો પડે છે, મધ્યમથી ઓછો પડે છે. તો આના કારણે અહીં ઘાસ 3-4 મીટર જેટલું ઊંચું થાય છે. એમ તે અહીંયા આબોહવા ગરમ, વરસાદ મધ્યમ, તો આના કારણે ઘાસ કેટલું થાય છે, 3-4 મીટર જેટલું ઊંચું થતું હોય છે. આફ્રિકામાં આવેલ સવાનું ઘાસનું મેદાન, કારણ કે વિદ્યાર્થી મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી આ જીકે માટે પણ આવે છે, આગળ જતાં પણ કામ લાગે, કે આફ્રિકામાં આવેલું જે સવાના ઘાસનું મેદાન જે છે એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કયા મેદાન તરીકે, ઉષ્ણકટિબંધના ઘાસના મેદાન તરીકે. એમ તે આફ્રિકામાં આવેલું સવાના ઘાસનું મેદાન જે છે એ વિશ્વભરમાં પ્રખ્યાત તરીકે જાણીતું છે. આ પ્રદેશોમાં ઉષ્ણકટિબંધના ઘાસના મેદાનોમાં એમ તે સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ અને હરણ જેવા મુખ્ય પ્રાણીઓ જોવા મળતા હોય છે. એમ તે ઉષ્ણકટિબંધના ઘાસના મેદાનના જંગલોમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ અને હરણ જેવા મુખ્ય પ્રાણીઓ જોવા મળતા હોય
છે. હવે સમશીતોષ્ણ કટિબંધ તો સોરી સમશીતોષ્ણ ઘાસના મેદાનો તો સમશીતોષ્ણ કે સમ જે આબોહવા સમપ્રમાણમાં હોય તો આબો સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલા પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થતું હોય છે. પેલા ગરમ હોવાથી અને મધ્યમ વરસાદ હોવાથી ઘાસની ઊંચાઈ ઓછી થતી હોય છે. જ્યારે અહીંયા વાતાવરણ કેવી આબોહવા હોય છે, સમ પ્રકારની નહીં વધારે ઠંડી કે નહીં વધારે ગરમી, તો આવા ખંડોના જે મધ્યભાગમાં પ્રદેશો જે છે એમાં ઘાસ ટૂંકું અને પૌષ્ટિક પૌષ્ટિક એટલે કે જ્યાં આપણે શું હોય જે આપણે પાલતુ પ્રાણીઓ છે એ પાલતુ પ્રાણીઓ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરી શકે તેવું પૌષ્ટિક ઘાસ થાય છે. આ પ્રદેશોમાં જંગલી ભેંસો, બાયસન અને કારિયા જેવા પ્રાણીઓ જોવા મળે છે. એમ તે આ પ્રદેશોમાં જંગલી ભેંસો, આપણી સાદી ભેંસો નહીં પરંતુ જંગલી ભેંસ, બાયસન અને કારિયા, કારણ કે બાયસન આપણા માટે નવું નામ છે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું નહીં હોય પરંતુ કદાચ આપણે કોઈ ચિત્ર હોય તો ચિત્રમાં જોયું હોય તો ખ્યાલ આવે, નહીં તો અસલમાં આપણે જોયું હોતું નથી. તો જંગલી ભેંસ, બાયસન અને કારિયા જેવા પ્રાણી જોવા મળે છે. જ્યારે ગુજરાતમાં ભાવનગરના વેરાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં પણ આ પ્રકારનું ઘાસ જોવા મળે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કે સમશીતોષ્ણ કટિબંધમાં કયા, તો આપણે ભાવનગરનું જે વેરાવદર જે છે અને કચ્છના બન્ની વિસ્તારમાં પણ એમ તે કયા મેદાનો, સમશીતોષ્ણ ઘાસના મેદાનો જોવા મળતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો ટોપિક આપણો આવે છે કાંટારી વનસ્પતિ. તો કાંટારી વનસ્પતિ કઈ જગ્યાએ હોય છે તે, તો કાંટારી વનસ્પતિમાં કાંટારી વનસ્પતિ અને જારી ઝાખરા કે જ્યાં રણ વિસ્તાર, કે જ્યાં રણ વિસ્તાર હોય, જ્યાં આબોહવા ગરમ હોય અને સૂકી હોય અને જ્યાં માત્ર વરસાદ સામાન્ય આવતો હોય ત્યાં એમ તો કાંટારી વનસ્પતિ અને જારી ઝાખરાવાળી વનસ્પતિ જોવા મળતી હોય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને ચિત્રમાં પણ દેખાય છે કે સાવ ટૂંકી અને કેવી હોય છે, ટૂંકી અને એકદમ જારી ઝાખરાવાળી વનસ્પતિ આપણને ચિત્રમાં પણ દેખાતી જોવા મળે છે. તો જુઓ, રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. કારણ કે રણ પ્રદેશોમાં વરસાદ ઓછો આવે છે, રેતીનું પ્રમાણ વધારે હોય છે, આબોહવા સૂકી હોય છે, તો આના કારણે એમ તે રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક એટલે કે સૂકી હોય છે. આ પ્રદેશોમાં વનસ્પતિ ઓછી હોય છે. કેમ કે આબોહવા સૂકી અને ગરમ હોય છે અને ત્યાં વરસાદ ઓછી હોય છે, ઓછો આવે છે, આના કારણે આ પ્રદેશમાં વનસ્પતિ કેવી હોય છે, ઓછી હોય છે. આબોહવા સાથે અનુકૂળ સાધવા માટે વનસ્પતિ કાંટારી હોય છે. એમ તે આબોહવા સાથે અનુકૂળ સાધવા, આબોહવાને અનુકૂળ થવા માટે અહીંયા કેવી વનસ્પતિ થાય છે, કાંટારી વનસ્પતિ હોય છે. આ વિસ્તારમાં બોરી, થોર, બાવળ, ખીજરી વગેરે વનસ્પતિ જોવા મળતી હોય છે. એમ તે કાંટારી વનસ્પતિ કઈ કઈ જગ્યાએ, એમ તે કાંટારી રણ પ્રદેશોમાં કઈ કઈ વનસ્પતિ, તો બોરી, થોર કોને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, પેલા ફાફડા થોર જે લાંબા લાંબા જે પાંદડા કાંટાડા આવે તે, તો થોર, બાવળ અને ખીજરી વગેરે વનસ્પતિ, એટલે ટૂંકમાં કાંટારી વનસ્પતિ ત્યાં રણ વિસ્તારમાં વધારે જોવા મળતી હોય છે. આ પ્રદેશમાં પ્રાણીઓમાં ઊંટ, શિયાળ અને જરક જેવા પ્રાણીઓ જોવા મળતા હોય છે. એમ તે ત્યાં આ રણ વિસ્તારમાં એમ તે ઊંટ અને શિયાળ અને જરક જેવા પ્રાણીઓ જોવા મળતા હોય છે. કચ્છના નાના રણમાં જોવા મળતું ભૂલખરનું પ્રાણી વિશ્વમાં અજોડ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જીકે માટે પણ કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે, તો ગુટખર. તો આ ગુટખર પ્રાણી એમ તે વિશ્વભરમાં જાણીતું છે. આ ઉપરાંત મોટા રણમાં કાદવ કિચડવાળા વિસ્તારોમાં સૂખા પક્ષીઓ જોવા મળે છે. કચ્છના નાના રણમાં ગુટખર નામનું પ્રાણી જોવા મળે છે. જ્યારે કચ્છનું જે મોટું રણ છે એનો કાદવ કિચડવાળો જે વિસ્તાર છે, તો કાદવ કિચડવાળા વિસ્તારમાં કયું પક્ષી જોવા મળે છે, સુરખાબનું પક્ષી જોવા મળે છે. અહીં યાયાવર પક્ષીઓ પણ જોવા મળે છે. યાયાવર પક્ષીઓ પણ જોવા મળે કઈ જગ્યાએ, કચ્છના મોટા રણમાં. તો કચ્છના મોટા રણમાં સુરખાબ અને યાયાવર જેવા પક્ષીઓ જોવા મળતા હોય છે. આ પ્રદેશોમાં સાપ અને વીંછી પણ જોવા મળતા હોય છે. એમ તે કારણ કે કેવો કિચડ કાદવવાળો ભાગ હોય, તો આના કારણે ત્યાં સાપ અને વીંછી જેવા પણ પ્રાણીઓ એમ તે જોવા મળતા હોય છે.
આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશોમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશોમાં જારી જાખરા અને ટૂંકું ઘાસ થાય છે. તે આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશો જે છે એ પ્રદેશોમાં ઠંડી અને શુષ્ક આબોહવા જ્યાં હોય ત્યાં જારી જાખરા અને ટૂંકું ઘાસ ત્યાં પણ જોવા મળતું હોય છે. હિમાલય અને લખાતમાં આવી વનસ્પતિ જોવા મળી છે કે ત્યાં વાતાવરણ કેવું હોય, જ્યાં ઠંડક હોય અને આબોહવા કેવી હોય, સૂકી હોય, તો એવા વિસ્તારોમાં એમ તે જારી જાખરા અને એમ તે ટૂંકા ઘાસ જોવા મળતા હોય છે. અહીં હિમ, દીપડા, ચિત્તા, પાંદા અને વગેરે પ્રાણીઓ જોવા મળે છે. કાશ્મીરમાં પશ્ચિમનો બકરી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે, કાંટારી વનસ્પતિ અને જારી જાખરા રણ વિસ્તારમાં જોવા મળે છે એ ટોપિક તો આપણે જોયો. ત્યાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે, તો એમ તે ઊંચ, શિયાળ અને જરક જેવા મોટા પ્રાણીઓ રણ વિસ્તારમાં જોવા મળે છે. કચ્છના આપણું જે નાનું રણ છે એમાં ગુખર જેવું પ્રાણી, જ્યારે કચ્છના મોટા રણમાં સુખાબ અને યાયાવર જેવા પ્રાણીઓ જોવા મળતા હોય છે, અને સાપ અને મીછી જેવા પ્રાણીઓ કઈ જગ્યાએ કચ્છના મોટા રણમાં જોવા મળતા હોય છે. અને આ ઉપરાંત ગર પ્રદેશ ઉપરાંત એમને જે પર્વતીય ઊંચાઈવાળો જે ભાગ છે એમાં જે આબોહવા ઠંડી હોય, કારણ કે ઊંચે જઈએ તેમ આબોહવા ઠંડકવાળી હોય, તો આબોહવા જે ઠંડકવાળી હોય છે અને શુષ્ક ઠંડી અને શુષ્ક એટલે કે શિયાળા જેવું વાતાવરણ જે કહીએ તેવું શુષ્ક આબોહવાવાળા પ્રદેશોમાં એમ તે જારી જાખરા અને ટૂંકા ઘાસ જોવા મળતા હોય છે. કઈ જગ્યાએ? ઊંચાઈવાળા પ્રદેશો પર. હિમાલય અને લખાતમાં એમ તે આવી વનસ્પતિ જોવા મળતી હોય છે. હિમાલય અને લખાતનો જે વિસ્તાર જે છે એમાં આબોહવા ઠંડકવાળી અને સૂકી હોય છે, તો ત્યાં એમ તે જારી જાખરાવાળા અને ટૂંકા ઘાસવાળી વનસ્પતિ જોવા મળતી હોય છે. અહીં હવે ત્યાં પ્રાણીઓ કયા જોવા મળતા હોય છે, કઈ જગ્યાએ? કે ઊંચાઈવાળા પ્રદેશોમાં. તો ત્યાં એમ તે હિમદીપડા, ચિત્તા, પાંદા અને જેવા પ્રાણીઓ જોવા મળતા હોય છે. અને કાશ્મીરનો પશ્ચિમ ભાગ જે છે એમાં પશ્ચિમનો બકરી જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 5 ચેપ્ટર 11 પૂરું થાય છે. હવે તમને PDF દ્વારા પ્રશ્નો મોકલવામાં આવશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે તમારા પ્રશ્નો હવે આપણા જે ચેપ્ટરો ચાલે એમાંથી તમારી એક્ઝામ લેવામાં આવશે. તો તમારે જેટલા ચેપ્ટરો ચાલ્યા હોય એટલા તમારી તૈયારી કરવા. ધન્યવાદ.